હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવરાત્રી હોય, દિવાળી હોય, સુપ્રસંગ હોય કે પછી તહેવારોમાં મિત્રો, દરેક ગુજરાતીઓના ઘરે લાપસી બનતી જ હોય છે. પણ આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે વેલણ ચલાવવાની ઝંઝટ વગર કોઈ પણ પહેલી જ વારમાં બનાવી શકે અને મિત્રો, લાપસીનો એક એક દાણો છૂટો રહે તે રીતે મિત્રો આપણે ગુજરાતી લાપસી બનાવીશું. અને જો મિત્રો આ રીતે તમે લાપસી બનાવશો તો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે. અને મિત્રો, તમે આ લાપસી નવરાત્રીમાં માતાજીને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો. અને મિત્રો, આ લાપસી ઘરે બનાવવી એકદમ આસાન છે અને મિત્રો, તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. તો ચાલો એકદમ નવી ટ્રીક સાથે વેલણ ચલાવવાની ઝંઝટ વગર લાપસીનો એક એક દાણો છૂટો રહે તે રીતે મિત્રો પરફેક્ટ માપ સાથે ગુજરાતી લાપસી બનાવવાનું શરૂ કરીએ. અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો, જેથી અમારી ચેનલ પર મુકાતી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. તો હવે સૌથી પહેલાં વેલણ ચલાવવાની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ માપ સાથે નવી રીતથી લાપસી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું એકદમ પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે આપણે અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે સામાન્ય રીતે ભાખરી કે લાડુ બનાવવા માટે ઉપયોગ કરીએ તે જ લોટ લીધો છે. સાથે આપણે 1 વાટકી જેટલું તેલ, 1/2 વાટકી જેટલો સમારેલો ગોળ અને 1/2 વાટકી જેટલું પાણી લીધું છે. તો અહીંયા મિત્રો, તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું અને પછી તમારે તે વાટકી પ્રમાણે આ બધું જ માપ લેવાનું છે. તો મિત્રો, આ લાપસી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે. તો હવે મિત્રો, આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી અને ખાવામાં સોફ્ટ બને તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું. અને હવે મિત્રો, આપણે આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. તો તેના માટે આપણે પહેલાં 1/2 વાટકી જેટલું તેલ ઉમેરીને તેને એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરીશું. અને હવે બાકીનું જે 1/2 વાટકી જેટલું તેલ છે તેને પણ આપણે ઉમેરી દઈએ અને હવે તેને હાથની મદદથી લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે મિત્રો, આપણે આ લોટમાંથી આ રીતે મુઠ્ઠી જેવો શેપ બનાવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો મિત્રો, તમારા લોટમાંથી આ રીતનો મુઠ્ઠી જેવો શેપ બને તેટલું તમારે તેલ ઉમેરવાનું છે. તો હવે આપણે આ લોટને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 1/2 વાટકી જેટલું પાણી અને 1/2 વાટકી જેટલો સમારેલો ગોળ ઉમેરીશું. અને હવે આપણે આ ગોળને પાણી સાથે એકદમ સારી રીતે ઓગાળી લઈએ અને હવે આ મિશ્રણને આપણે લગભગ 1-2 મિનિટ જેવું ઉકાળી લઈએ. તો અહીંયા મિત્રો, તમારે 2 વાટકી જેટલા ઘઉંના કરકરા લોટ સામે તમારે 1/2 વાટકી જેટલો ગોળ અને 1/2 વાટકી જેટલું પાણી લેવાનું છે. મિત્રો, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણો ગોળ પણ પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ પાણીને આપણે નીચે ઉતારી લઈએ. અને મિત્રો, તમારે આ પાણીને વાટકીની અંદર ભરી જોવાનું. તમારું પાણી 1 વાટકી જેટલું થવું જોઈએ. તો અહીંયા આપણું પાણી 1 વાટકી જેટલું છે. તો હવે આ પાણીને આપણે લોટની અંદર ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો, તમારે 2 વાટકી જેટલા લોટ સામે 1 વાટકી જેટલું ગોળનું પાણી ઉમેરવાનું છે, એટલે કે તમારું પાણી વધારે ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને મિત્રો, તમારું આ મિશ્રણ આ રીતનું આપણે હાથમાં લઈને લાડુની જેવો શેપ આપીએ તો મિત્રો આ રીતનું આપણું મિશ્રણ બાઇન્ડ થાય તેટલું જ મિત્રો તમારે પાણી લોટની અંદર ઉમેરવાનું છે. અહીંયા જો તમારે લાપસીના મોણની અંદર તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. તો અહીંયા આપણું આ લાપસીનું મિશ્રણ બનીને તૈયાર છે. તો હવે આપણે અહીંયા આ રીતની એક થાળી લીધી છે. તો હવે આ થાળીની અંદર આપણે એકદમ સારી રીતે તેલને લગાવી લઈએ. તો અહીંયા આપણે થાળીની બધી જ બાજુ એકદમ સારી રીતે તેલને લગાવી લીધું છે. તો હવે આપણે જે લાપસીનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે મિશ્રણને આપણે થાળીની અંદર ઉમેરી દઈએ અને હવે હાથની મદદથી આ મિશ્રણને થાળીમાં એકદમ સારી રીતે પાતળું એવું પાથરી લઈએ. અને જો મિત્રો તમારે પરફેક્ટ માપ સાથે ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી વેલણ લાપસીની રેસીપી જોવી હોય તો તે રેસીપી આપણી ચેનલ પર અપલોડ કરેલી છે. તેના વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે તે વિડીયોને ત્યાંથી જોઈ શકો છો. તો હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક સ્ટીમરમાં અગાઉથી પાણીને ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં આ રીતની જે સ્ટીમરની કાણાવાળી પ્લેટ આવે તે પ્લેટને આપણે રાખી દઈએ. તો અહીંયા તમારે લાપસીને સ્ટીમ કરવાની થોડી વાર પહેલાં સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે રાખી દેવાનું છે. તો હવે આપણે કાણાવાળી પ્લેટની ઉપર આ રીતે મિત્રો આપણે લાપસીની પ્લેટને રાખી દઈએ અને હવે આપણે વરાળનું પાણી લાપસીની ઉપર ના પડે તેના માટે આપણે તેની ઉપર આ રીતે બીજી એક પ્લેટને ઢાંકી દઈએ. અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈએ અને હવે હાઈ ગેસની ફ્લેમ પર આ લાપસીને લગભગ 15-20 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. તો લગભગ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને હવે આપણે આ પ્લેટને પણ આ રીતે કપડાની મદદથી એકદમ હળવા હાથે મિત્રો આપણી પ્લેટને લઈ લઈએ
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે અને તેને આ રીતે છરીની મદદથી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી છરી એકદમ ક્લીન બહાર આવી છે મતલબ કે આપણી લાપસી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે તો હવે આ લાપસીને આપણે નીચે ઉતારી લઈએ તો હવે મિત્રો આપણે લાપસીને એકદમ સારી રીતે ઠંડી થવા દઈએ તો લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી લાપસી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે આ રીતે કોઈ ચમચા કે પછી તવેથાની મદદથી આપણે લાપસીને એકદમ સારી રીતે છૂટી પાડી લઈએ તો પહેલાં આપણે આ રીતે ચમચાની મદદથી લાપસીને પ્લેટથી અલગ કરી લઈએ અને પછી આ રીતે હાથની મદદથી આપણે લાપસીને એકદમ સારી રીતે છૂટી પાડી લઈએ અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લાપસીને એકદમ સારી રીતે છૂટી પાડી લીધી છે તો હવે આપણે આ લાપસીને એક પ્લેટમાં કાઢી લઈએ અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી લાપસીનો એક એક દાણો છૂટો રહે તે રીતની આપણી છૂટી છૂટી લાપસી બની છે અને જો તમે આ લાપસીને આ રીતે બનાવશો તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી લાપસી એકદમ પરફેક્ટ છૂટી છૂટી બનશે તો મિત્રો તમે પણ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો હવે આપણે આ લાપસી ઘી વિના તો બિલકુલ અધૂરી છે તો હવે આપણે આ લાપસીની અંદર 1/2 વાટકી જેટલું ગરમ કરેલું ઘી ઉમેરીશું તો અહીંયા મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે ઘીનું પ્રમાણ વધારે કે ઓછું લાપસીની અંદર ઉમેરી શકો છો અને હવે આપણે આ ઘીને લાપસીની અંદર એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ લાપસીની ઉપર આપણે થોડી દળેલી ખાંડ આ રીતે હાથની મદદથી આપણે લાપસીની અંદર એડ કરીશું અને હવે લાસ્ટમાં આ લાપસીની ઉપર આપણે થોડા કાજુ અને બદામ પણ ઉમેરીશું તો મિત્રો આપણી એકદમ નવી ટ્રીક સાથે વેલણ ચલાવવાની ઝંઝટ વગર કોઈ પણ પહેલી જ વારમાં બનાવી શકી અને મિત્રો લાપસીનો એક એક દાણો છૂટો રહે તે રીતે આપણી ગુજરાતી લાપસી બનીને તૈયાર છે તો મિત્રો તમે પણ આ એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી લાપસીની રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી અને જો મિત્રો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી અમારી ચેનલ પર મુકાતી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે અને મિત્રો તમને આ વેલણ ચલાવવાની ઝંઝટ વગર એકદમ નવી ટ્રીકથી પરફેક્ટ માપ સાથે ગુજરાતી લાપસીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો